હું છું આપની સાથે ભાવિકા. આજે આપણે વાત કરીએ કે લોકો પોતાના ફોન અને કમ્પ્યુટરમાં પાસવર્ડ નાખીને રાખી મૂકે છે. શું પાસવર્ડ રાખ્યા બાદ પણ તમારો ફોન અથવા કમ્પ્યુટર સુરક્ષિત છે? જો તમારો જવાબ હા હોય તો તમે ખોટા છો. હાલમાં હેકર્સની માર્કેટમાં ખાનગી ડેટાનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જનરલ સ્ટોરમાંથી કિરાણાનો સામાન ખરીદવા કરતા પણ વધુ સરળ રીતે હાલમાં ખાનગી ડેટાનો વેપાર થઈ રહ્યો છે. ખાનગી અખબારે કરેલા સ્ટિંગ ઓપરેશન મુજબ તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ તેમજ તમારા ઘરનું સરનામું માત્ર 6 પૈસામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. તમારો ડેટા ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ કરતા પણ વધુ તમારા શહેરની જે પણ એજન્સીઓ છે તે વેચી રહી છે. પાલિકા, ટ્રાન્સપોર્ટ ઓફિસ, બિલ્ડર્સ, મોબાઈલ વિક્રેતા અને સિમ આપતા પહેલા વેરિફિકેશન કરતા એજન્ટ્સ સુધી જે તમારી માહિતી છે તે વેચવામાં આવતી હોય છે. ખાનગી અખબારે સ્ટિંગ ઓપરેશન કરીને ગુજરાતના વિવિધ શહેરોના આશરે 550 પેજનો ડેટા ખરીદ્યો છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક ખાતાની માહિતી ખૂબ જ સસ્તા ભાવમાં વેચાણ થાય છે. બિટકોઈન મારફતે હેકર્સને રકમ લઈને તમામ માહિતીને લીક કરે છે. ક્રેડિટ કાર્ડ, બેંક અકાઉન્ટ ઉપરાંત લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડના ડેટા પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. ડેટા હેકર્સ ઈમેલ, વેબ, ફોન કોલ તેમજ વોટ્સએપ મારફત ડીલ કરે છે. 100 થી 150 લોકોમાં ડેટા જે સેમ્પલ આપે છે, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, ઓળખપત્ર માહિતી માત્ર 5 પૈસામાં ઉપલબ્ધ છે. ક્રેડિટ કાર્ડનો ડેટા વ્યક્તિદીઠ $35માં વેચાય છે. ખરીદદારે ઓછામાં ઓછા 3 ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદવાનો રહે છે. જે માહિતી છે ઘણી ચોંકાવનારી છે, પરંતુ દેશના નાગરિકોનો ડેટા હવે સુરક્ષિત નથી. હેકર્સનું માર્કેટ બની ગયું છે, ડેટાનો વેપાર થઈ રહ્યો છે. ખાનગી અખબારના સ્ટિંગમાં આ માહિતી બધી વેચાય હોવાનું સામે આવ્યું છે. આનો પર્દાફાશ થયો છે. જે વસ્તુઓ જે મોબાઈલમાં પાસવર્ડ રાખવામાં આવે છે, પરંતુ મોબાઈલ કે પછી કોમ્પ્યુટર જે પણ પાસવર્ડથી આપણે સિક્યોર કરીએ છીએ, પરંતુ ખરેખર હકીકતમાં તે સિક્યોર નથી. સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. વ્યક્તિનો ખાનગી ડેટા વેચાઈ રહ્યો છે માર્કેટમાં. જેટલા રૂપિયા ચૂકવો તેટલો તમને ડેટા મળી રહેતો હોય છે. ડેબિટ કાર્ડ નંબર, સીવીવી નંબર પણ આમાં સમાવેશ છે. ખાસ કરીને નામ, નંબર, ઈમેલ, ઘરનું સરનામું પણ 6 પૈસામાં વેચાઈ રહ્યું છે. મારી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે સાયબર એક્સપર્ટ સની વાઘેલા જોડાઈ ગયા છે. સનીજી, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે આ ખાનગી અખબારના સ્ટિંગ ઓપરેશનમાં જે પર્દાફાશ થયો છે, ખરેખર આ હેકર્સનું માર્કેટ ધમધમી રહ્યું છે, આવું શક્ય છે ડેટાનો વેપાર? એબ્સોલ્યુટલી શક્ય છે. એટલે આની અંદર હેકર્સ ડાર્ક વેબ અને ડીપ વેબ જે છે એના ઉપરથી ડેટા લે છે. એટલે આપણે જે પણ ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ, હું એવું કહેવા માંગીશ કે આ ઇન્ટરનેટ ખાલી આખા વર્લ્ડનું 4 કે 5% જ હિસ્સો છે, પણ બાકીનો જે 95% હિસ્સો છે એ એક અંડરગ્રાઉન્ડ ઇન્ટરનેટ છે, જેને ડાર્ક વેબ અને ડીપ વેબ કહેવામાં આવે છે. એક બહુ જ સરળ રીતના સમજાવીશ. હમણાં થોડા દિવસો પહેલાં જ એક વેબસાઇટ હેક થઈ જેનું નામ હતું અનએકેડેમી, અને અનએકેડેમી ઉપર ભારતના 22 મિલિયન એટલે 2 કરોડ અને 20 લાખ લોકોનો ડેટા હતો. એ હતો, હવે એ હેક થઈ ગયો. એ હેક થયા પછી એનો એ ડેટા ઇન્ટરનેટ પર આવ્યો, એ ઇન્ટરનેટ પર એ ડેટા વેચાવાનો સ્ટાર્ટ થઈ ગયો. એટલે ઘણા એવા એજન્ટ્સ હોય છે, એ શું કરે છે કે જ્યારે આવો ડેટા હોય છે એની પહેલાં વેલ્યુ વધારે હોય. એટલે ધારો કે 2 કરોડ 20 લાખનો ડેટા પહેલી વાર વેચાય જે માણસને, એને $2000 હોય. હવે એ માણસે $2000માં બી વેચી શકે, 1500માં બી વેચી શકે, એ માણસ 5 પૈસામાં બી વેચી શકે. અને આવો ડેટાની વેલ્યુ હોય છે એ જેમ જેમ હેક થતું જાય છે એમ એમ એની વેલ્યુ થોડા થોડા દિવસ પછી એની ઘટતી જાય છે. એટલે પોસિબલ છે કે આ વસ્તુ છે. રહી વસ્તુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, રહી વસ્તુ એટીએમ નંબર, પિન નંબર, તો 2018 અને 2019માં ઇવન આપણા કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાએ પણ આપણે કન્ફેસ કરેલું કે SBI છે, HDFC છે, ICICI છે, એ ઘણા બધાનો ડેટા હેક થયો છે. અને એ ડેટા જે છે એ ડાર્ક વેબ અને ડીપ વેબ પર અવેલેબલ. હવે ક્વેશ્ચન એ થાય છે કે તો પછી કંપનીઓ એને બ્લોક કેમ નથી કરતી? તો જેમ કે આપણે વાત કરી કે $35માં જે ડેટા વેચાય છે, તો ઇવન તો RBI એ પણ ડેટા લેવો હોય તો RBI એ પણ બિટકોઈનમાં પૈસા આપવા પડશે, અને RBI એ પણ એનો કંઈ ને કંઈ કરીને એમને ડેટા લેવો પડશે તું જાણવા માટે કે કયા નંબરનો ડેટા હેક થયો છે અને એનો કેટલો ડેટા હેક થયો છે.
એટલે આ પોસિબલ છે અને આવો ડેટા જેમ જેમ મેં કીધું કે એમ કોઈ પણ વેબસાઇટ્સ હેક થાય છે યા તો કોઈ પણ ડેટા જે હોય છે એ જેટલી જેટલા મુદત વધતી જાય એટલે એની વેલ્યુ ઓછી થતી જાય છે. જી સર, તમે ડાર્કનેટ અને ડાર્ક મેટ માર્કેટ વિશે વાત કરી. લોકોના સમજમાં નેટ સમજ આવે છે, પરંતુ જે ડાર્કનેટ છે એ સમજ નથી આવતો, એની થોડી વિસ્તૃત માહિતી આપશો? બહુ જ સિમ્પલ છે કે આજે આપણે જે ઇન્ટરનેટ ઉપયોગમાં લઈએ, એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરે તમારા ઘરમાં કનેક્શન નાખ્યું અને તમે કોઈ પણ વસ્તુ સર્ફ કરી રહ્યા છો, એની બધી જ માહિતી તમારા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પાસે છે. પરંતુ એવા ઘણા બધા સર્વર્સ છે જેની જોડે તમે કનેક્ટ થઈ શકો, અને તમે કનેક્ટ થવા માટે ભી તમારે પૈસા આપવા પડશે. એટલે તમારે એક દિવસના $1 થી લઈને $2 થી લઈને $3 રૂપિયા જેવા આપવા પડશે એ સર્વર્સ કનેક્ટ કરવા માટે. અને એવી ઘણી કન્ટ્રીઝ છે કે જેની અંદર આવા અંડરગ્રાઉન્ડ સર્વર્સ ને અંડરગ્રાઉન્ડ એવા સિસ્ટમ્સ ઉપલબ્ધ છે જ્યાં તમે રાખી અને તમે તમારો વેબસાઇટ ચાલુ કરી શકો, તમે તમારો વેપાર ચાલુ કરી શકો. આ વસ્તુ તમે નોર્મલી એક્સેસ ના કરી શકો. એટલે તમારે મારા જેવા લોકો હોય કે એ લોકો નોર્મલી ગૂગલ પર સર્ચ કરે કે ડાર્ક વેબ અને ડીપ વેબ, તો એ ના સર્ચ થાય. એની અંદર એની પ્રોસેસ હોય છે, એની એક મેથડ હોય છે, અને એને એક્સેસ કરવા પણ પૈસા આપવા પડે છે. અને બીજો એક વસ્તુ છે કે આ એક અંડરગ્રાઉન્ડ ઇન્ટરનેટ, જો હું એક સામાન્ય ભાષામાં કહું તો એક જે ઇન્ટરનેટ આપણે નોર્મલ વાપરીએ છીએ એ નથી, એક અંડરગ્રાઉન્ડ એક આખું ઇન્ટરનેટ છે. અને આની અંદર જે પૈસાની આપ લે કરવામાં આવે છે, પૈસાની આપ લે બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સીસથી કરવામાં આવે છે. એટલે બિટકોઈન એક એવું માધ્યમ છે, જે ડિજિટલ માધ્યમ છે, જેમાં સેન્ડર બી અનનોન રહે છે અને રિસીવર બી અનનોન રહે છે. એટલે પૈસા કોણ મોકલે છે અને પૈસા કોણે મળે છે એ બંને લોકોની માહિતી ગુપ્ત રહે છે. એટલે શોધવું પણ અમુક વાર મુશ્કેલ બની જાય કોઈના માટે કે આ પર્ટિક્યુલર પૈસા જો કોઈએ અકાઉન્ટમાં નાખ્યા તો એ કોના અકાઉન્ટમાં ગયા અને કોણે આપ્યા. એટલે મોનિટરની પાછળ આ હેકર્સ છુપાયેલા છે, તમે જાણી નથી શકતા કે કોણ છે. એબ્સોલ્યુટલી. અને આની અંદર પ્રોબ્લેમ હું માનું કે હેકર્સનો તો છે જ છે, પણ એની સાથે સાથે વેબસાઇટ પ્રોવાઇડર્સ છે, સ્વિગી છે, ઝોમેટો છે, રાઈટ, એ બધાનો બી પ્રોબ્લેમ કે યાત્રા છે કે મેક માય ટ્રીપ, એનો પણ હું માનું છું. હું એનો કેમ માનું છું, બીકોઝ એમની વેબસાઇટ હતી, એમની વેબસાઇટ હેક થઈ, કેમ કે એમની વેબસાઇટ સિક્યોર નહોતી. અને એમની વેબસાઇટ સિક્યોર નહોતી એટલે ડેટા બહાર આવ્યો. આપણે માની લઈએ કે 2018માં લિંક્ડઇનનો ડેટા બહાર આવ્યો. હવે લિંક્ડઇન ઉપર કેટલા લોકો છે, માઇક્રોસોફ્ટે ઘણા બધા સિક્યોરિટીના મિકેનિઝમ્સ રાખ્યા હશે, ઘણા બધા સિક્યોરિટીને લગતા એનો પ્રાવિધાન કર્યા હશે, પણ તો પણ એનો ડેટા હેક થયો. એટલે લોકોએ પોતાની વેબસાઇટ અને લોકોએ પોતાના નેટવર્કને સિક્યોર રાખવા આ વસ્તુની અંદર બહુ જ જરૂરી બની જાય છે. જી, અને આ હેકર્સનું જે માર્કેટ છે, ડેટાનો વેપાર ચાલી રહ્યો છે, જેનો પર્દાફાશ કર્યો છે, તેવા ગૌરવ તિવારી સુરતના દિવ્ય ભાસ્કરના રિપોર્ટર આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌરવજી, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે સમગ્ર ડેટાનો વેપાર ચાલી રહ્યો છે તેનું સ્ટિંગ આપે કર્યું હતું અને જે પર્દાફાશ કર્યો છે, આપના મોઢેથી જ જે સમગ્ર માહિતી છે એ સાંભળવા માંગીશું. જી નમસ્કાર. જી ગૌરવ, જે પ્રમાણે એક તમે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને તેમાં જાણવા મળ્યું છે કે ડેટાનો વેપાર થઈ રહ્યો છે, માત્ર 6 પૈસામાં લોકોની જે કહી શકાય કે એડ્રેસ છે, નામ નંબર, ઈમેલ એડ્રેસ, જે ડેટા પાસવર્ડ થી સિક્યોર કરવામાં આવે છે તે વેચાઈ રહ્યા છે. જી બિલકુલ, ડેટા બહુત દિનો સે ઓર બહુત લોકો કે પાસ સે આસાની સે માર્કેટ મે અવેલેબલ થા, બસ ઇસકો કોઈ ઢૂંઢ નહીં રહા થા. આજકલ અચ્છે સે વેપાર ચલ રહા હે ડેટા કા, ઓર मार्केट में कोई बड़ी बात नहीं आपका डेटा लेना. आप मॉल में जाते हैं, आप अपना डेटा देते हैं फ्री कूपन के नाम पे, या आपको कहीं भी सिक्योरिटी एजेंसी में जाते हैं जहां पे आप अपनी इन्वेस्टमेंट्स वगैरह करते हैं, तो हर जगह आप अपना डेटा देते हैं और वो थोड़े दिन के बाद वो डेटा बेच दिया जाता है. इलीगली बेचा जाता है या आपको बता के बेचा जाता है, मगर आपको पता भी नहीं रहता है कि आपको सिग्नेचर करने के समय वहां पे एक्नॉलेजमेंट ले लिया जाता है कि आपका जो जानकारी है वो जानकारी हम यूज करेंगे. और वो एक्नॉलेजमेंट लेने के बाद वो ले लेते हैं. जैसे कि मान लीजिए आप किसी बैंक में जाते हैं और बैंक में आप अपना अकाउंट खुलवाते हैं या सिक्योरिटीज आप रखते हैं, जैसे आप अपना कोई फंड जमा करते हैं किसी भी जगह पे, तो वो जानकारी उनके पास रहती है. और आपको अचानक से दूसरी जगह से भी फोन आता है कि आपने SBI में अपना लोन लिया है, तो दूसरी जगह वाले भी लोन के लिए आपको कॉल करेंगे कि आपको लोन की जरूरत है. तो ये कैसे होता है, मैंने तो जानकारी SBI को दी थी या किसी और बैंक को दी थी, तो वो दूसरे के पास से कैसे आता है. तो इसी तरह वो डेटा शेयर करते हैं
तो हमको ऐसा था कि यार ये मेरा डेटा कैसे कंपनियों के पास घूम रहा है। तो हमने इसके ऊपर ट्राई किया कि हम जानने का प्रयास कर रहे थे। तो बस आपको अगर जो एकदम नॉर्मल देखें तो आप अगर जो कोई भी असाधारण व्यक्ति जिसको डेटा चाहिए, आजकल ऑनलाइन भी कितनी सारी वेबसाइट है जिनके ऊपर डेटा आपको इजीली अवेलेबल रहता है। आप बस सर्च कीजिए कि मुझे डेटा चाहिए, आप पैसे दीजिए, डेटा आपको मिल जाएंगे। जी गौरव जी, चौक्स से आप अमारी साथ जुड़ायेला रहेशो। सूरत ना संवाददाता आनंद पटड़ी पण जुड़ाई गया छे आपणी साथे। आनंद, मार्केट में हवे जे करियाणा नो सामान इजीली अवेलेबल होय ने तेम प्रकारे हवे डेटा जे लोको सिक्योर पासवर्ड राखता होय छे तेनाथी पण हवे अवेलेबल थई रह्यो छे, वेचाई रह्यो छे। जी भाविका, जे प्रकारे भारत हवे डिजिटल युग तरफ जई रह्यु छे, जे प्रकारे डिजिटल युग में भारत पहुंची रह्यु छे, ते प्रमाणे जे डेटा जे सिक्योर डेटा होय छे, माणसे पोतानुं ईमेल बनाव्युं होय के आधार कार्ड पान कार्ड होय के तमाम वस्तुओ होय छे, आ तमाम वस्तुओ हवे जे छे किराणानी दुकाने जे प्रकारे सामान वेचातो होय छे ते प्रमाणे वेचातो होय छे। देश होय के विदेश होय, तमाम जग्याए आ प्रकारना खरीदारो छे, डेटा माफियाओ छे, डेटा खरीदवा माटे तैयार होता होय छे। एक डेटानी वात करवामां आवे तो कोईनो क्रेडिट कार्डनो डेटा હોય છે, એક ડેટા ખરીદવા માટે $35 જેટલો ખર્ચો કરતા હોય છે, પરંતુ મિનિમમ એની અંદર એક વાત રાખવામાં આવી હોય કે 3 ક્રેડિટ કાર્ડ ધારકોના ડેટા તમારે ખરીદવા પડશે, એટલે આ 3 ડેટા જો ખરીદવાના હોય તો $35 પ્રમાણે 3 ડેટા ખરીદવામાં આવે છે। આ એક ડેટાની વાત થઈ ગઈ। આ સિવાય જે ડેબિટ કાર્ડ હોય છે, આપના ડેબિટ કાર્ડની પાછળ એક સીવીવી નંબર લખેલો હોય છે, આ તમામ પ્રકારના ડેટાઓ જે છે એ ખરીદાતા હોય છે, માફિયાઓ જે છે તૈયાર જ હોય છે। નાના શહેર ગામડાઓથી માંડીને મોટા શહેરો સુધી તમામ દેશોની અંદર જે ખરીદદાર માફિયાઓ છે તેમના દ્વારા આ પ્રકારના ડેટા ખરીદવામાં આવે છે। ખાસ કરીને એક અખબાર છે, અખબાર દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર તમામ વાતનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। તમે કોઈ પણ જગ્યા પર તમારું આધાર કાર્ડ નંબર નાખ્યો હોય, પેન કાર્ડ નંબર નાખ્યો હોય, તમારું ઈમેલ નાખ્યો હોય, આ કોઈ પણ વસ્તુ અત્યારે હાલ સિક્યોર નથી। આ તમામ વસ્તુઓ ખરીદાઈ રહી છે અને આ તમામ વસ્તુઓને ખરીદદારો ઊભા છે, પૈસા ચૂકવો એટલે વસ્તુ મળી જાય છે। જે પ્રકારે તમે કોઈ કિરાણાની દુકાન પરથી સામાન ખરીદવા માટે પૈસા આપતા હોય છે એ રીતે તમામ પૈસાઓ જતા હોય છે। તમે કોઈક જગ્યા પર ઝેરોક્સ કરાવવા ગયા હોય તો એ ઝેરોક્સનો ડેટા પણ જે છે એ વ્યક્તિ તમારી એક ઝેરોક્સ કરે છે કે બે ઝેરોક્સ કરે છે એ પણ તમને ખ્યાલ હોતો નથી, એટલે ત્યાંથી પણ ડેટા લીક થતા હોય છે। કોઈ પેટ્રોલ પંપ પર તમે ગયા હોવ ને ત્યાં તમારું એડ્રેસ લેવામાં આવે છે કે લકી ડ્રો કૂપન રાખવામાં આવી છે અને આ લકી ડ્રો કૂપનની અંદર તમારો નંબર આવશે અને તમને ઇનામો મળશે, આ પ્રકારમાં હોય છે, ત્યાં પણ તમારો ડેટા એકત્રિત કરવામાં આવતો હોય છે અને આ તમામ ડેટાઓ જે છે એ ડેટા માફિયાઓને વેચી દેવામાં આવતો હોય છે। એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ પોતે ફોર્મ ભરતો હોય તો એને 100% ધ્યાન રાખવા જેવી બાબત છે કે પોતાનો ડેટા કોને આપી રહ્યો છે અને ત્યાંથી કેવી રીતે સિક્યોર છે કે નથી એ એક માહિતી ડેટા એ ડેટા રાખનારા પોતે રાખવી જોઈએ અને ત્યારબાદ જે છે આ જે માહિતી જે છે એ ત્યાંથી લીક થતી હોય છે। એટલે કહી શકાય કે ઝેરોક્સ સેન્ટર છે, પેટ્રોલ પંપ છે, આ તમામ જગ્યા પર તમે તમારી માહિતી આપો છો એ સિક્યોર નથી, એટલે લોકોએ હવે જાગવાની જરૂર છે। ડિજિટલ યુગ દરમિયાન જ્યારે જઈ રહ્યું છે ત્યારે આ તમામ બાબતોને પોતાની પાસે પોતે લોકો કેવી રીતે સિક્યોર કરી શકે એની પણ સિક્યોરિટી સરકારે બી ધ્યાન રાખવાની છે અને સાથે સાથે આપણે પોતે પણ ધ્યાન રાખવાની છે। જી જી આનંદ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જેમ જેમ ડિજિટલ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તેમ તેમ ખતરો પણ વધી રહ્યો છે। હેકર્સ છે તેમણે એક માર્કેટ ઊભું કરી દીધું છે, ડેટાનો વેપાર ચાલી રહ્યો છે। આ મુદ્દે વધુ ચર્ચા કરીશું, હાલ સમય થયો છે એક બ્રેકનો। તો આપણે વાત તો કરી કે હેકર્સે માર્કેટ ઊભું કરી દીધું છે, ડેટાનો વેપાર ચાલી રહ્યો છે, પરંતુ આ ડેટા માફિયાઓ ડેટા મેળવે છે કેવી રીતે? જે આપણે ડાર્કનેટની વાત કરીએ છીએ, ડાર્કનેટ અને ડાર્કનેટ માર્કેટ શું છે, સાયબર એક્સપર્ટ આપણી સાથે જોડેલા છે સનીજી। જે પ્રમાણે કોઈ પણ ક્રાઇમ થતું હોય, સાયબર ક્રાઇમ થતું હોય, તો આપણે સાયબર રીતે આઈપી એડ્રેસ ટ્રેસ કરતા હોય છે અને ત્યારબાદ ઇન્ફોર્મેશન મેળવતા હોય છે કે કઈ જગ્યાએથી કોઈ પણ ફોટો અપલોડ થયો છે કે પછી કોઈ પણ લિંક અપલોડ થઈ છે। આ ડાર્કનેટમાં એવું કોઈ અવેલેબલ નથી, આ ઇઝીલી ડાર્કનેટ તમે વાપરી શકો છો, આની સમગ્ર પ્રોસેસ શું હોય છે? એટલે સૌથી પહેલા તો કોઈ પણ વસ્તુ આપણે ઇન્ટરનેટ પર લાવીએ તો એનું એક આઈપી એડ્રેસ હોય છે, એટલે ડાર્ક વેબ કે ડીપ વેબ છે તો બી એના બી આઈપી એડ્રેસીસ અવેલેબલ છે। પણ આની અંદર ઘણી એવી કન્ટ્રીઝ છે જે આ વસ્તુને સપોર્ટ બી કરે છે। બીજી એક વસ્તુ છે કે આજે મારે મારું કમ્પ્યુટર છે એને ડાર્ક વેબ અને ડીપ વેબ પર લાવી દેવું છે અને મારે કોઈ બી વસ્તુ શેર કરવી છે તો મારે એનો પાર્ટ બનવો પડશે, મારે એના પ્રોક્સી સર્વર્સ લેવા પડશે, એના વીપીએન લેવા પડશે। આ એક વસ્તુ છે જેનાથી મારું આઈપી એડ્રેસ બદલી શકીશ। એનો પાર્ટ બન્યા પછી હું મારે કમ્પ્યુટરને સર્વરમાં કરી અને બધો જ ડેટા હું વેચવાનો ચાલુ કરીશ અને એની એક લિંક બનાવીશ, એ લિંક જઈ અને ડાર્ક વેબ અને ડીપ વેબ માર્કેટ ઉપર મૂકી દઈશ। એટલે માર્કેટ પ્લેસીસ હોય છે કે આ માર્કેટ પ્લેસમાં અમારી પાસે આ ડેટા અવેલેબલ છે, એની આટલી વેલ્યુ છે,
जो कोई इंटरेस्टेड हे जो कोई सर्च करतु हे डार्कवेबनी अंदर तो एनी पासे आवशे ना के खाली डेटा पण ड्रग्सनो वेपार भी डार्कवेब डीपवेब पर थाय छे एनो हथियारोनो वेपार भी डार्कवेब अने डीपवेब पर थाय छे अने घणा बधा एवा इलीगल वस्तुओ जे छे एने एनी उपर अंजाम आपवामां आवे छे पर जेम के आपणे बीजा सहयोगीए वात करी के डेटा एवुं नथी के खाली डार्कवेब अने डीपवेब पर छे जेम के मैं आपने बात करी के डेटा नी जेम जेम मुदत वधती जाय छे एटले मतलब आजे डेटा हैक थयो अने एकेडेमीनो अथवा आजथी छ महीना पछी ए पर्टिक्युलर अमुक वेबसाइट्स उपर इंटरनेट पर भी आवी जतो होय छे कारण के डेटा नी एटली वेल्यू नथी रहती घणा बधा लोकोए आईडी पासवर्ड एना चेन्ज करी दीधा होय छे पण जेम के क्रेडिट कार्ड ने अने डेबिट कार्ड अने स्पेसिफिकली एनी वात करूं तो ए पर्टिक्युलर स्पेसिफिक डेटा डार्कवेब अने डीपवेब उपर ज अवेलेबल होय छे पण आने ट्रेस करवू बहु ज मुश्किल बने छे कारण के आ प्रोक्सी लिंक होय छे अने ए प्रोक्सी लिंक नी पाछळ ए सर्वर कई कंट्री में छे कोण उपयोग में ले छे एनी इन्फॉर्मेशन जाणवी ए बहु ज इम्पॉसिबल साइबर एजेंसीज माटे पण अने कोई पण एजेंसीज माटे पण बनी जाय छे पण ऑन दी अदर कॉन्ट्राडिक्टरी वात करूं के आजे आपणी साइबर एजेंसीओ एटली घणी आगळ वधी चूकी छे एवुं नथी के पहेला जेवी छे एनो अने ए लोको आवे डार्क वेब अने डीप वेब उपर पण ए लोको मॉनिटरिंग राखे छे अने ए मॉनिटरिंग राखवा साथे साथे એ લોકો એમની જોડે પણ કોઈ ટ્રાન્ઝેક્શન્સ કરે છે ટ્રાન્ઝેક્શનની અંદર એ લોકોને કોઈ બી એવી ઇન્ફોર્મેશન મળે છે અને ઇન્ફોર્મેશન ઉપરથી પણ એ લોકો પકડી શકે છે એટલે એવા બી ઘણા બધા હવે ઇન્વેસ્ટિગેશન આગળ વધી ગયું છે એટલે ડાર્ક વેબ અને ડીપ વેબને પણ મોનિટર કરવામાં આવે છે ગૌરવ પણ આપણી સાથે જોડાયેલા છે સુરતથી ગૌરવજી જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે હેકર્સે પોતાનું જે એક અલગ જ માર્કેટ ઉભું કરી દીધું છે ડેટા માફિયાઓ ઇઝીલી ઓનલાઈન આ રીતે ખરીદી કરી શકે છે પરંતુ આનો કોઈ તોડ થઈ શકે ખરો કેમ કે કોઈ પણ હિસાબે ડેટા વેચાવવું એ યોગ્ય નથી કોઈ પણ સામાન્ય માણસ પોતાનો વિશ્વાસ મૂકીને જ્યારે પાસવર્ડ સિક્યોર કરે છે ને આ પ્રકારે ડેટા તેનો વેચાઈ જાય છે અને લોકો તેનો મિસયુઝ પણ કરી શકે છે જી બિલકુલ इसमें हम एक काम कर सकते हैं बिल्कुल बढ़िया से जी कि आप जो भी जानकारी किसी को दे रहे हैं तो आप देखिए कि वो जानकारी आप किसको दे रहे हैं दूसरी चीज आप ये कर सकते हैं कि जब भी आप अपनी जानकारी देते हो किसी को तो वो जिस चीज में आप जानकारी दें उसको पढ़ें और सामने वाले को इन्फॉर्म करें कि ये जानकारी मेरी है क्योंकि बहुत बार ऐसा होता है कि बहुत सारे ऐसे ऑनलाइन वेबसाइट्स हैं जो ये आपको कहते हैं कि आप अपना डेटा दीजिए हम आपको पैसा देंगे तो पैसा कमाने के चक्कर में भी बहुत सारे लोग अपने डेटा ऑनलाइन बेचते हैं और उसमें आप एक कंसर्न देते हैं कि हाँ आप मेरा डेटा यूज कीजिए फोन नंबर आधार कार्ड या आपका ईमेल आईडी जिससे मार्केटिंग कंपनियां आप तक पहुंच सके तो आप अपना डेटा जब देते हैं तो उनको बताइए और जैसे ही आपका डेटा जैसे कि आपने किसी भी बैंक या प्राइवेट या निजी या कहीं भी संस्था को देते हैं और वहां से वापस से अगर आपको कॉल आता है उसकी बजाय कहीं से कॉल आता है तो आप सतर्क होइए आप उस एजेंसी के पास जाइए और कहिए कि भाई साहब मैंने आपको दिया था तो ये डेटा दूसरे के पास कैसे लीक हो गया डेटा लेने के लिए कोई एक जगह नहीं होता है जैसे कि आपने सुना कि डार्क वेब होता है डार्क वेब के अलावा भी आजकल वेबसाइट की बहुत सारी ऑनलाइन कंपनियां हैं आपको इंपोर्ट एक्सपोर्ट का डेटा चाहिए तो आपको मिल जाएगा तकरीबन 70,000 रुपए सालाना का आप पैसा चुका के आप ऑनलाइन ले सकते हैं आरटीओ में एजेंट्स के द्वारा आप किसी से भी डेटा ले सकते हैं कि महंगी गाड़ी कौन है या किसी भी बिल्डर वगैरह के या वॉचमैन या जहां भी आप एंट्री करते हैं वो सारी जगह से डेटा इकट्ठा होता है मॉल हो गया या कहीं भी आप जहां पे आप जाते हैं जहां पे आपका रजिस्ट्रेशन करना पड़ रहा है जहां पे आप नंबर दे रहे हैं जहां पे आप अपनी ईमेल आईडी दे रहे हैं वो सारे डेटा बेचे जाते हैं वो क्यों बेचे जाते हैं क्योंकि ये सारे डेटा जो ग्राहक होता है जो डेटा खरीदता है वो अपने सहूलियत की तरफ यूज करता है अब मान लीजिए कि मेरे पास डेटा है किसी फोर व्हीलर का महंगी फोर व्हीलर का डेटा है मेरे पास जैसे 40 लाख के ऊपर का फोर व्हीलर का डेटा है तो ऑब्वियसली मुझे पता है कि ये मेरा कौन सा क्लाइंट है मैं इसको क्या सेल कर सकता हूँ ये किस टाइप का क्लाइंट है या कैसे कितने पैसे वाला है इसकी क्षमता कितनी है अगर आप मॉल का डेटा लेते हैं तो मॉल वालों में आप कपड़े की जानकारी वगैरह ये सब सारी चीजें देते हैं अगर मैं इंपोर्ट एक्सपोर्ट की जानकारी लेना हो तो ऑनलाइन डेटा अवेलेबल है किसी भी आप बस और इतना आसान है कि आप गूगल कीजिए आपको कोई मेहनत भी नहीं करना आप गूगल कीजिए कि मुझे डेटा चाहिए इंपोर्ट एक्सपोर्ट का कंपनियां बहुत सारी हैं जो इंपोर्ट एक्सपोर्ट का डेटा लेके बैठी हैं वो आपको बेच देंगी आपको सालाना सब्सक्रिप्शन है आप ट्रैक रख सकते हैं कि मेरा ओपोनेंट जो है वो क्या एक्सपोर्ट कर रहा है क्या इंपोर्ट कर रहा है कौन कौन सी कंपनियां गुजरात में है जो एक्सपोर्ट करती हैं क्या क्या एक्सपोर्ट करती हैं क्या क्या इंपोर्ट करती हैं वो आपको डेटा मिल जाएगा एकदम आसानी से इसके बाद रही बात सीवीवी की या डेबिट कार्ड क्रेडिट कार्ड की तो जी हाँ वो डार्क वेब पे अवेलेबल होता है और उसमें वो लोग एक बहुत स्मार्ट गेम खेलते हैं कि आपको बहुत सारा
डेबिट कार्ड क्रेडिट कार्ड का नंबर सीवीवी उसको बोलते हैं। आप अगर जो अभी भी गूगल पे सर्च करें तो आप सिर्फ लिखना रहेगा सीवीवी डंप या सीवीवी नंबर क्रेडिट कार्ड नंबर्स वगैरह, तो आपको देते हैं। अब उसमें उनकी चालबाजी थोड़ी ये भी रहती है कि वो आपको जो डेटा देते हैं वो बल्क में देते हैं। एंड यूजर जो होता है वो स्मार्ट चीज़ों का इस्तेमाल करता है, जैसे कि ICQ हो गया, ICQ एक मैसेंजर सर्विसेज है, उसका इस्तेमाल करेगा ताकि आप उसको ट्रेस ना कर सके, या ऐसे कोई भी एप्लीकेशन का यूज़ करेगा आपसे बात करने के लिए। तो वो आपसे बात करेगा, आपको नंबर देगा कि यहाँ पे आप अपना बिटकॉइन दे दो। उसके बाद आप ICQ से उससे चैट करेंगे, वो कौन है क्या है आपको नहीं पता, वो आपको सैंपल्स देगा CV वगैरह जैसे कि उसके पास है। उसके बाद आपको अगर और ज़रूरत है तो आप उससे खरीदने के बाद उसकी कोई जिम्मेदारी नहीं रहती है। आप 10 से 15 वो नंबर देगा और वो लोग दावा करते हैं कि उनके पास जो डेटा है वो फ्रेश है, कभी कभी फ्रेश नहीं निकलता है। आप उनसे अब आपको नंबर दे दिया उन्होंने क्रेडिट कार्ड का या डेबिट कार्ड का नंबर दे दिया, तो ऑब्वियस बात है आप उसको, जब मैं खरीद रहा हूँ तो मैं उसको यूज़ करना चाहूँगा ऑनलाइन शॉपिंग वगैरह के लिए। कभी कभी किसी में बैलेंस होता है, कभी नहीं होता है, कभी एक्सपायर हो गया होता है, ऐसा वो सामने से कहते हैं कि हम इसकी कोई गारंटी नहीं ले रहे हैं कि जो आपको हम डेटा दे रहे हैं, क्योंकि वो बहुत सारे लोग को पहले भी बेच चुके होते हैं। तो उसका इसीलिए वो लोग पहले से ही पैसे ले लेते हैं, पहले से ही वो लोग आपको बिटकॉइन के जरिए पैसे लेंगे। वो लोग भी बहुत स्मार्टली होते हैं। आप नॉर्मली डार्क वेब में जाने के लिए ओनियन का गौरव साथे बातचीत चाली रही है, डिस्कनेक्ट થઈ ગયા લાગે છે। સની આપ કઈ કહી રહ્યા હતા આજ સંદર્ભે આપનું કઈ કહેવું હતું? એટલે અત્યારે ઇન્ડિયામાં આપણે છે ને એક લીગલ ઇમ્પ્લિકેશન્સ હતી, એટલે લીગલ ઇમ્પ્લિકેશન ડિસ્કસ કરવા માંગીશ। સો જેમ કે ગૌરવ ભૈયા ને જેમ કે આપના સહયોગીએ જેમ કીધું કે ડેટા ડાર્ક વેબ અને ડીપ વેબ કરતા બીજી વેબસાઇટ પર વેચાય રહ્યા છે, એબ્સોલ્યુટલી આઈ એગ્રી વિથ દેટ। પણ એની સાથે સાથે અત્યારે પ્રોબ્લેમ ક્યાં છે ઇન્ડિયામાં કે આપણે અહીંયા આઈટી એક્ટ છે, એટલે તમારી કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ કરશે, પ્રાઇવસી બ્રીચ કરશે, માની લઈએ કે તમારા અંદર હેક કરી લેશે, ટેમ્પર કરી લેશે, તો એના માટેના કાયદા છે। પરંતુ એવો કોઈ કાયદો નથી કે જે કાયદો એવું કહે કે અગર તમારી વેબસાઇટ છે, તમારી કંપની છે અને તમે કોઈનો ડેટા કન્સન્ટ લો છો, કન્સન્ટ લઈને લો છો, અને એ કન્સન્ટ લીધા પછી તમે તમારી અંદરની જે સિક્યોરિટી મિકેનિઝમ છે કે સિસ્ટમ છે એને તમે સિક્યોર કરો, એટલે એને હું ડેટા પ્રાઇવસી એક્ટ અને ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન જે ઇન્ડિયામાં એકચ્યુઅલી આવવાનું હતું, લાસ્ટ યર બી અટકી ગયું, આ વખતે બી અટકી ગયું, અને આ એક્ટ જો આવી જશે તો હું માનું છું કે એક મહદ અંશ સુધી આપણે આ ડેટા ચોરી અને ડેટાને જે વેચાવાની જે ઘટનાઓ છે એમાં જીત મેળવી શકશું। આ એક્ટ US બી લાગુ છે, આ એક્ટ યુનો યુરોપમાં બી લાગુ છે, અને યુરોપની અંદર એવું પણ છે કે એવા ઘણા બધા કિસ્સાઓમાંની અંદર ફેસબુક બી આની અંદર એનો યુ કેન સે દેટ વિક્ટિમ થયું છે, કે જેનો ઘણી બધી એજન્સીઓ બી વિક્ટિમ થઈ છે, જેને એમના વેબસાઇટમાંથી ડેટા ગયો અને ગવર્મેન્ટે એમને પેનલ્ટી આપી છે કે એને સિક્યોર કરો અને એને એને પ્રોપરલી સિક્યોર કરો, એટલે સો દેટ એને હેક ના કરી શકે। એટલે એક જ વસ્તુ છે કે ઇન્ડિયાની અંદર આવો રેગ્યુલેશન, જે ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન, અને આજે એની ડાયર નીડ છે। આપણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ 2018-19 બી દેખીએ, 19-20 બી દેખીશું હવે, તો એ બંનેની અંદર લાસ્ટ 3 વર્ષથી લાર્જેસ્ટ નંબર ઓફ ડેટા બ્રીચેસ, એટલે કોઈ બી હેક થાય છે અને ડેટા બહાર આવે છે, એ બધા ડેટા બ્રીચ અને ડેટા લીકમાં ઇન્ડિયા અત્યારે વર્લ્ડમાં ટોપ નંબર 1 પોઝિશન પર છે। આપણી પોપ્યુલેશન પણ વધારે છે અને લોકોનો ડેટા પણ વધારે છે, એટલે કહેવાય ને કે આપણે જ્યારે પણ કોઈ ઇન્ફોર્મેશન ફિલઅપ કરીએ છીએ ત્યારબાદ ઘણી વખત એવું બનતું હોય છે કે બેંકમાં કોઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ માટે ફોન આવ્યો અને ત્યારે આપણે ઇન્ટરેસ્ટ બતાવ્યો તો બીજા 10 બેંકોથી આપણને ફોન આવી જતા હોય છે, અને એવું ઘણી વાર બનતું હોય છે। એબ્સોલ્યુટલી, એટલે આની અંદર એમાં હું માનું છું કે ત્યાં સુધી બેંકનો પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ એ છે કે બેંકે આ બધી વસ્તુઓ આઉટસોર્સ કરેલી હોય છે, એટલે એમનું માર્કેટિંગ છે કે એમનું રિકવરી એજન્સી છે કે એની જે એનો જે કુરિયર એજન્સી છે, એટલે આ બધી જ વસ્તુઓ બેંકે આઉટસોર્સ કરેલી હોય છે। અને આઉટસોર્સિંગમાં શું થાય છે કે જે તમને કોલ કરે છે એ જરૂરી નથી બેંકના હોય। આજે હું એક એક્ઝામ્પલ આપું છું કે મેક માય ટ્રીપ છે કે ગો આઈ બીબો છે, તમે એમાં રિફંડ માટે કોલ કરશો કે સ્વિગીમાં રિફંડ માટે કોલ કરશો, જરૂરી નથી કે એ લોકો સ્વિગીના હોય, એ લોકોને આઉટસોર્સ કરેલી છે અને એ લોકો એ પ્રોસેસ હેન્ડલ કરે છે। એવા બીપીઓ કેપીઓ છે, એ બીપીઓ કેપીઓ માંથી પણ ડેટા લીક થાય છે અને થાય છે। ચોક્કસથી સની અને ગૌરવ આપ અમારી સાથે જોડાયા ને જે ઇન્ફોર્મેશન શેર કરી, લોકોએ જાણવું ખૂબ જરૂરી છે, જે હેકર્સ વેપાર કરી રહ્યા છે, માર્કેટ બનાવી દીધું છે, ડેટાનો વેપાર શરૂ થઈ ગયો છે, ત્યારે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે। આપ બંને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર।
तो हैकर्स પોતાનું એક મોટું માર્કેટ ઊભું કરી રહ્યું છે. અનેક માફિયાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ હવે ડેટા માફિયાઓ પણ માર્કેટમાં આવ્યા છે. લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. લોકોએ પોતાની ઇન્ફોર્મેશન આપતા પહેલા કેવા હાથમાં આપી રહ્યા છો, કેવી જગ્યાએ આપી રહ્યા છો તે જાણવું ચોક્કસપણે ખૂબ જરૂરી બની રહ્યું છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું. હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોડાશે મારા સહયોગી.